થેલ્સ નું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સ એટલે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, આવો પ્રશ્ન પૂછ્યો. હવે જો થેલ્સનો પ્રમેય ખરેખર શું કહે છે, ત્રિકોણની કોઈ એક રેખાને સમાંતર દોરેલી રેખા, જો ત્રિકોણની કોઈ એક રેખાને એક રેખાને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો આ રેખા છે એ બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહેવાય. પણ આનાથી ઉલટું, પ્રતિપ્રમેય એટલે ઉલટો પ્રમેય. પ્રમેય એમ કહે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, જો આ રેખા સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ રેખા છે એ ત્રીજી બાજુને કેવી છે, સમાંતર હોય. પક્ષ કઈ વસ્તુ આપેલી છે, પક્ષ અને સાધ્ય બદલી જાય. સમપ્રમાણતાના મૂળભૂત નિયમ અથવા તો થેલ્સના નિયમ માં જે પક્ષ છે એ અત્યારે અહીં સાધ્ય થઈ જાય ને, થેલ્સના નિયમમાં જે સાધ્ય છે અત્યારે અહીંયા પક્ષ થઈ જાય, બે બદલી જાય. પક્ષ હવે જો ગુણોત્તર આપેલો છે એડી ના છેદમાં ડીબી, એ ના છેદમાં ઈસી, આવો ગુણોત્તર આપેલો છે અને સાબિત શું કરવાનું છે, ત્રિકોણ એબીસી માં ડી સમાંતર બીસી. હવે જો ત્રિકોણ એબીસી માં, પહેલા તો આપણે પક્ષ અત્યારે બેઠો બેઠો લખી શકાય, અહીંયા પક્ષ બેઠો બેઠો લખ્યા પછી ખાસ ધ્યાન દેજો, ખાલી ગુજરાતી થિયરી લખવાનું છે, બીજું કંઈ આમાં નથી. ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર ના હોય તેવી રેખા ડીઈ દોરવામાં આવે, સમાંતર રેખા ડીઈ દોરવામાં આવે તો આ ડીઈ છે, ધારો કે અત્યારે આ ડીઈ છે બીસી ને સમાંતર નથી, તો જે સમાંતર હોય તેવી રેખા દોરવામાં આવે. ધારો કે ડીઈ ડેશ છે આ રેખા બીસી ને સમાંતર છે, કેવી છે, સમાંતર છે. તો થેલ્સનો નિયમ આપણે ભણી ગયા, હું કહે છે કે એડી ના છેદમાં ડીબી, એડી ના છેદમાં ડીબી બરાબર ની આ બાજુ, એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી, એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી. હવે આ પરિણામમાં, આ પરિણામમાં જો બે બાજુ એક એક ઉમેરવામાં આવે તો કેવું પરિણામ થાય, એડી ના છેદમાં ડીબી વત્તા એક અને બરાબર ની આ બાજુ એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી વત્તા એક. હવે એક લીધા પછી આપણને ખબર પડે, ધ્યાન દેજો અહીંયા, એક લીધા પછી ખબર પડી કે આ ઈ ડેશ અને ઈ બે કેવું બિંદુ છે, એક જ બિંદુ છે. જો સરવાળો કરવામાં આવે તો અહીંયા આપણે યોગ પ્રમાણ, યોગ પ્રમાણ એટલે બે બાજુ એક એક ઉમેરવાનો, વિયોગ પ્રમાણ એટલે બાદ બાકી કરવાની, યોગ પ્રમાણ કરવામાં આવ્યું તો ખબર પડી કે એડી વત્તા ડીબી છેદમાં ડીબી અને આ બાજુ યોગ પ્રમાણ લઈએ તો એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી છેદમાં ઈ ડેશ સી. તો એડી વત્તા ડીબી, એડી વત્તા ડીબી ને તો આખું એ બી કહેવાય, એ બી ના છેદમાં ડીબી, અને એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી, એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી એને કહેવાય આખું એસી, આખું એસી ના છેદમાં ઈ ડેશ સી. તો અહીંયા તો સમપ્રમાણતાનો મૂળભૂત નિયમ સાબિત થઈ ગયો. સમ ગુણોત્તર કેવો છે, સરખો, આખી મોટી બાજુના છેદમાં આ નાનો ટુકડો, આ આખી મોટી બાજુના છેદમાં આ નાનો ટુકડો, એનો મતલબ ઈ ડેશ અને ઈ બંને એક જ બિંદુ છે. કેવા બિંદુ છે, ઈ ડેશ અને ઈ બંને એક જ નિયમ છે. તો અહીં લખવું પડે, અહીંયા થેલ્સનો નિયમ, થેલ્સનો પ્રમેય સાબિત થાય છે. એટલે અહીંયા થેલ્સનો નિયમ સાબિત થઈ ગયો તો ઈ અને ઈ ડેશ બિંદુ એક જ છે, એટલે એ ઈ ના છેદમાં એડી ના છેદમાં ડીબી, એ ના છેદમાં ઈસી આ પરિણામ હોય તો આ ડીઈ રેખા છે એ બીસીને કેવી છે, સમાંતર છે. પેટીમાં પેક કરવાનું ને લખવાનું જે સાબિત થાય છે.